શરીરમ સ્વરૂપમ યથા વા કલત્રમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુતુ. તો નમસ્કાર મિત્રો, શિવ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મહાશિવરાત્રિની, જે ઘડી ટૂંક જ સમયની અંદર, એટલે કે 8 તારીખે મહાશિવરાત્રિ છે. તો જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો મેળો દર વખતે યોજાય છે, એ રીતે આ વખત પણ શિવરાત્રિનો મેળો યોજવામાં આવ્યો છે. પરંતુ આ વખત થોડા ઘણા ફેરફાર રાખવામાં આવ્યા છે, જેમ કે પ્લાસ્ટિક, મેન તો પ્લાસ્ટિક છે, એને બેન કરવામાં માટે સરકારે લોકોને અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરશો. જેમ કે પાણીની બોટલ હોય, જબલા હોય, કે કોઈ પણ એવી પ્લાસ્ટિકની વસ્તુ હોય જેનો ઉપયોગ ના કરવો, એની અંદર સાથ આપી. અને જૂનાગઢની અંદર ભવનાથના મેળાની અંદર જે લોકો આવે છે એને એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિક ન લઈને આવતા, અને મહેરબાની કરી અને પ્લાસ્ટિક લઈ આવો, અને તો ક્યાંય અડાવડું જંગલમાં ફેંકતા નહીં, તમે પાછું બહાર લઈ જજો, અથવા તો ત્યાં રાખેલા ડસ્ટબિન છે, જે કચરા પેટીઓ છે, એની અંદર આ પ્લાસ્ટિકને ફેંકજો, આપણું જંગલ એમને એમ સ્વસ્થ રહે. હવે જૂનાગઢનો મેળો, એટલે કે જૂનાગઢની અંદર બે મેળાઓ થાય છે. એક તો આપણે પરિક્રમાનો મેળો થાય છે, અને બીજો છે મહાશિવરાત્રિનો મેળો, જે મેળો ભજન અને ભોજન તરીકે પ્રચલિત છે. અને જૂનાગઢની અંદર અત્યારે જોરશોરથી મેળાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભારત દેશના ખૂણે ખૂણેથી આવેલા સાધુ સંતો જે અત્યારે પોતાની ધૂણી દેખાવી રહ્યા છે. તો ચાલો મારી સાથે હું તમને બતાવું કે કેવી તૈયારીઓ ચાલે છે, અને જે સાધુ સંતો છે એના દ્વારા જે ધૂણીઓ દેખાવામાં આવી છે તે હું તમને મેળાની અંદર બતાવું. તો ચાલો મારી સાથે જૂનાગઢના ભવનાથની અંદર નિહાળો મેળાની પહેલાની તૈયારીના વિડીયોને. તો અંત સુધી જોડાઈ રહેજો મારી સાથે. તો આપણે પહોંચી ગયા છીએ ભવનાથની અંદર. તો આપણે અત્યારે ભવનાથમાં જતા જ આ ભગવા રંગની દિવાલો દેખાઈ રહી છે, અને આ પાંચ નાકા પુલ પાસે પોલીસ ચોકી રાખવામાં આવેલી છે, જે જનતાની સેવામાં 24 કલાક હાજર રહેશે. તો ભવનાથની અંદર પ્રકૃતિને બચાવવા માટે આ સ્ટોન પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. તો આપ જુઓ સ્ટોન પેઇન્ટિંગ. અને તમારે ભવનાથ મેળાની અંદર, જે શિવરાત્રિના મેળાની અંદર આવવું હોય, તો અહીંયા સુધી જે એસટી બસ અને તમારા પ્રાઇવેટ વાહન છે એ અહીંયા સુધી આવશે. અને એસટી બસમાં આવવા માટે તમારે જૂનાગઢ એસટી ડેપો છે ત્યાં જવાનું રહેશે, અને ત્યાંથી ડાયરેક્ટ તમને ભવનાથની બસ મળશે, જે તમને અહીંયા ઉતારશે. આ જે બધી તમને ખાલી જગ્યાઓ જોવા મળે છે, એ આવતીકાલ સુધીમાં તો બધી આ જગ્યાઓ પેક થઈ જશે, અને અહીંયા નાના મોટા વેપારીઓ જે રમકડા અને ફુગ્ગા અને એવું વેચવા આવતા હોય તે બધા આવી જશે. આ છે ગુરુ દત્તાત્રેય ચોક, અને ગુરુ દત્તાત્રેય ચોકે પહોંચતા જ જે અહીંયા આવેલા સાધુ સંતો છે તેની ધૂણીઓ જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો મારી સાઈડમાં કેવી રીતે સાધુ સંતોએ ધૂણીઓ દેખાવી છે. તો એ જ રીતે અહીંયાથી ડાબી સાઈડ જઈએ એટલે ત્યાં આખે આખું જે આ ધૂણીઓ દેખાવી છે, અહીંયા સાધુ મહાત્માઓ બધા આવશે, જે આ સાઈડ ખાખી કલરનું દેખાય, બંને બાજુ ટૂંકમાં ધૂણીઓ દેખાવેલી છે. ને અહીંયાથી તમે જાઓ એટલે અહીંયા આખો અખાડો આવી જશે. આ છે અખાડા, ઘરની બંને સાઈડની અંદર ધૂણીઓ દેખાવી અને સાધુ મહાત્માઓ બેઠા છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે, અને પોતાની મસ્તીની અંદર મગન થઈ અને બેઠા હોય છે. તો આ છે જૂના અખાડા, જેની અંદર સાધુ સંતો રોકાય છે.
બાકી આખું જે શિવલિંગ જેવું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે એની અંદરનો નજારો છે, જે જૂના અખાડા છે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ગિરનારની સીડી પાસે, અને ગિરનારની સીડી પાસે પહોંચતા જ એક આ ભાઈને મેં જોયા કે જે અદ્ભુત પેઇન્ટિંગ બનાવી રહ્યા હતા, કે ચારે તરફ પ્લાસ્ટિક છે અને વચ્ચે સિંહ બેઠો હોય છે એવું કંઈક પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. અને હાથમાં ફોટો છે, હું તમને બતાવું કે જે બન્યા પછી આવું લાગશે કંઈક. તમે જુઓ કે આ કેવું મસ્ત પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. ને અહીંયા એક સાધુ મહાત્મા પોતાનો ઘોડો લઈને પણ આવ્યા છે. તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંનો નજારો કંઈક આવું કાર્પેટ પાથરું છે જે અદ્ભુત સુંદર લાગી રહ્યું છે. હર હર મહાદેવ.